અસલામલેકુમ વરહમ વબરકાતું એમ એ મીર સ્કૂલ વતી હું ઇમરાન સર ઓનલાઈન શિક્ષણમાં તમારા સૌનું સ્વાગત કરું છું આપણે વિષય ગણિતમાં પ્રકરણ દશા સંખ્યાઓ શીખી રહ્યા છીએ જેમાં સરવાળો કરો પોઈન્ટવાળા સરવાળા આપણે શીખી ગયા આજે આપણે પોણાંકવાળાઓનાની પોઈન્ટવાળા રકમની બાદ બાકી શીખવાના છીએ ચાલો જુઓ પહેલી રકમ બાદ બાકી કરવામાં પાંચ પોઈન્ટ બે ઓછા ત્રણ પોઈન્ટ નવ પાંચ પોણાંક બે ગુજરાતીમાં વંચાય બાદ બાકી ત્રણ પોણાંક નવ બરાબર નવ દશાંશ ચલો પાંચ પોણાંક બે દશાંશ એવું વાંચવાનું ઓછા પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવણી સેમ સરવાળા જેવી જ કરજો વિદ્યાર્થી મિત્રો ગોઠવણી આવશે તો જ ત્રણ દાખલો પરફેક્ટ કહેવાશે જો પોઈન્ટની પહેલાં ત્રણ છે તો પોઈન્ટની પહેલાં ત્રણ ગોઠવો પોઈન્ટ પછી નવ છે તો નવ ગોઠવો ચાલો તમને બાદબાકી બાકી કરતા તો આવડે જ છે બેમાંથી નવ ન જાય બાજુમાંથી દસક લાવો એટલે અહીંયા બાર થયા બરાબર પાંચે એક આપી દીધા એની પાસે ચાર જ વધ્યા દા આવડે જ છે તમને હવે બારમાંથી નવ જાય તો ત્રણ વધે બરાબર પોઈન્ટનો પોઈન્ટ પોઈન્ટ લાઈનમાં જ આવે અને ચાર માંથી ત્રણ જાય તો એક વડે એટલે આનો જવાબ શું આવશે એક ચાલો ચલો બીજો લાકડો જુઓ અહીંયા 25 પૂર્ણાંક આઠ દશાંશ ઓછા નવ પોણાક આઠસો ને ઓછા નવ ચાલો પહેલાં ગોઠવણી પર ધ્યાન આપો 25.8 જો આઠ જુઓ પહેલી રકમ લખી દેવાની ઓછા હવે પોઈન્ટની નીચે પોઈન્ટ ઉતારો પોઈન્ટની પહેલાં નવ છે તો નવ લખો જુઓ હવે પોઈન્ટ પછી આઠ છે તો આઠ લખો પછી ચાર છે ને પછી પાંચ છે જો એવી રીતે ગોઠવણી કરાય હવે જ્યાં કંઈ નથી સંખ્યા ત્યાં શૂન્ય મૂકી દો બરાબર જુઓ હવે આપણે ઓછા કરવાના રહેશે ચાલો ઝીરોમાંથી પાંચ ન જાય બાજુમાં ગયા બાજુમાં પણ ઝીરો છે એટલે કંગાલ વ્યક્તિ છે તો એના બીજા બાજુમાં ઘરમાં જાઓ આઠમાંથી તમે પરત લાવ દસકો આ બાજુવાળો પણ ભીખમાં ભિકારી જ છે તો એને પણ તમે નવ આપી દો અને એની બાજુમાં તમને જે જરૂરત છે ત્યાં દસકો લાવો સમજ પડી તમને બાદબાકી આવડે જ છે બરાબર દસમાંથી પાંચ જાય તો પાંચ વધે નવમાંથી ચાર જાય તો પણ પાંચ વધે આઠમાંથી એક દસકો ગયો તો સાત વધ્યા હવે સાતમાંથી આઠ ન જાય તો બાજુમાંથી પાછો દસકો લાવવાનો જુઓ સત્તરમાંથી આઠ જાય તો કેટલા વધે નવ વધે પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવશે હવે પાંચમાંથી એક દસકો ગયો એટલે એની પર ચાર વધે બરાબર છે હવે ચારમાંથી નવ ન જાય ફરીથી બાજુમાંથી દસકો લાવો ચૌદમાંથી નવ જાય તો કેટલા વધે પાંચ વધે બરાબર હવે બે એક બાજુમાં દસકો આપો એટલે બેની ઉપર એક જ વધેલા છે એક માંથી ઝીરો જાય તો એક વધે એટલે તમારો જવાબ આવશે પંદર પૂર્ણાંક નવસો ને પંચાવન સહષ્ટાંશ જુઓ તમે ધ્યાનપૂર્વક આ દાખલાને સમજો તમને સારી રીતે સમજ પડી હશે ગણિતની નોટબુકમાં સારા અક્ષરેથી સમજી વિચારીને દાખલાઓ ઉતારજો જઝા કુમલ્લાઉ ખૈરન જઝા અને આ તમને વિડીઓ અને દાખલાઓની સમજ પડી હોય તો તમે લાઇક આપજો